આધુનિક કવિતા એ સમાજના દરેક વર્ગની સાથે જોડાયેલી છે એક આ કવિતા છે એ નારી ચેતનાની કવિતા છે દલિતની વેદનાની કવિતા છે અને હૃદય દ્રાવક નિરૂપણ સંસ્કૃતમાં કેવી રીતે થયું છે એની આ કવિતા છે અહમ અસમી તમિસ્રા હું છું અંધારી રાત એક પીડિત શોષિત દલિત નારી કવિતા એની ઉક્તિ માં રજૂ કરે છે બ્રાહ્મણાનામ અય વ્રણ બ્રાહ્મણાના ગતયો ચરણયો અપરાધ પગમાં જે ઘા દેખાય છે ને એ ઘા બ્રાહ્મણોના કૂવામાંથી પાણી લાવવા ગયેલા પગનો અપરાધ છે ભાલે યો દૃશ્ય તે સ અસવર્ણ જનેના કૃતસ્ય પ્રણયસ્ય લાંછનમ અસતિ જે કપાળમાં ઘા દેખાય છે એ ઘા બીજી જ્ઞાતિના યુવકની સાથે પ્રેમ કરવાનો જે અપરાધ કર્યો હતો એનું આ લાંછન છે આજે આપણે પ્રેમ પણ મુક્ત રીતે નથી કરી શકતા અને સમાજ એને પણ સજા આપે છે ગોપિતા સંતિ શ્વશ્રુ કોપ પ્રસાદ પીઠમાં જે ઘા છે ને એ બધા સાસુના ગુસ્સાની ભેટ છે ઉરુષ વિદ્યંતે વિધ્યંતે મધ્યપ સિગરેટ દાહ ચિહ્નાની સાથળમાં જે નિશાન દેખાય છે એ દારૂડિયા પતિએ સિગરેટ ચાંપી દીધી છે એના એ પ્રેમની નિશાનીઓ છે ચંદ્રિકા નષ્ટાસી મારી ચાંદનીઓ તો નાશ પામી છે ગર્ભપાતે વારંવાર એબોર્શન કરાવીને મેં જે ચાંદનીઓને ઉછેરવા માગેલી હતી એ ચાંદનીઓ તો નાશ પામી છે હવે મારી પાસે શું બાકી છું અહમ અસમી તમિશ્રા હું તો માત્ર અંધારી રાજ છું તમસી વ્રણા ન દૃશ્યંતે જાયે કેવલા પીડા અંધારામાં ઘા દેખાતા નથી માત્ર જન્મે છે પીડાઓ એક આધુનિક સંસ્કૃત કવિતામાં એક શોષિત દલિત નારી કેવી રીતે વેદના વ્યક્ત કરે છે એ આપણે જોયું